અનોખો ધાર્મિક મહાત્મય ધરાવતા શુકરતીર્થના મેળા માટે એસટી વિભાગ દ્વારા પણ વિશેષ વ્યવસ્થા કરી 30 જેટલી બસોની ફાળવણી કરવામાં આવી છે। ભરૂચ એસટીના સિનિયર ટીડીઓ સી મહાજને જણાવ્યું કે શુકલ તીર્થના મેળા માટે 30 બસોની ફાળવણી કરાઈ છે, જો કે 20 બસોને સ્પેરમાં સ્ટેન્ડબાય રાખી છે। મુસાફરોની સંખ્યા પ્રમાણે બસો સતત દોડતી રહેશે। હાલમાં એસટી બસનું એક તરફનું ભાડું અંદાજે 25 રૂપિયા જેટલું રહેશે। ભોલાવ ડેપો, શીતલ સર્કલ, જાડેશ્વર ચોકડી તેમજ શુકલ તીર્થ ગામ સહિત વચ્ચે એસટી વિભાગ દ્વારા હંગામી બસ સ્ટેન્ડ ઊભા કરાશે, જ્યાંથી શ્રદ્ધાળુઓને લઈ જવાશે। આ સિવાય જનોર શુકલ તીર્થ અને ઝઘડિયા શુકલ તીર્થ વચ્ચે પણ બસો દોડશે। ભરૂચ વિભાગ દ્વારા આગામી દિવસોમાં તારીખ 7, 8 અને 9 દરમિયાન શુકલ તીર્થ ખાતે મેળાનું આયોજન કરવામાં આવનાર છે, જેની અંદર એક્સ્ટ્રા બસોનું પણ સંચાલન કરવામાં આવશે, જેની મુખ્યત્વે ભોલાવ બસ સ્ટેન્ડ થઈ, શીતલ સર્કલ થઈ, જાડેશ્વર ચોકડી થઈ, ઝઘડિયા ડેપોથી પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે। અંદર હાલ અમે 30 બસોનું એક્સ્ટ્રા સંચાલનના ધોરણે આયોજન કરેલ છે, પરંતુ ટ્રાફિકનું પ્રમાણ વધારે રહેવાની શક્યતા હોય, જેને પણ ધ્યાને લઈ બસોની સંખ્યામાં વધારો કરવામાં આવશે। શીતલ સર્કલ પાસે ડેપો રાખવામાં આવ્યો છે। હા, શીતલ સર્કલ ખાતે મેઇન જે આની અંદર પ્રવાસીઓ જે છે એ જનરલી ટ્રેનથી આવતા હોય છે, તો શીતલ સર્કલ પાસે બ્રિજના નીચે અમે ત્યાં એક મંડપની વ્યવસ્થા કરવાના છે કે જેનાથી મુસાફરોને સારી સુવિધા મળી રહે, તો ત્યાંથી પણ એક્સ્ટ્રા બસોનું સંચાલન કરવામાં આવશે।